લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આણંદ અને ખેડા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેર સભા સંબોધશે ત્યારે વડાપ્રધાનને સાંભળવા આવનાર અંદાજિત 70,000 થી 80,000 લોકો માટે તમામ વ્યવસ્થાઓ અંગે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે આણંદ વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ સભા સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. ગુજરાતના પનોતા પુત્ર વિશ્વ નેતા યશસ્વી તેજસ્વી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આણંદના આગળ આવી રહ્યા છે ત્યારે આણંદની જિલ્લાની પ્રજામાં એક કેસરિયો લહેરાઈ ગયો છે. ખૂબ લોકોના ફોન આવે છે, ખૂબ કાર્યકરો અહીંયા આવવાના છે ત્યારે અમે ખૂબ મોટી તૈયારી કરી છે. શાસ્ત્રી મેદાન ખાતે લગભગ અમે 70,000 કાર્યકરો અને પ્રજાજનોને બેસવાની સગવડ અમે કરી રાખી છે. સ્વાભાવિક છે, ગુજરાતની 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટી જ્યારે જીતવાની છે, પણ આ એક કાર્યકરોનો ઉમંગ ઉત્સાહ વધારવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે કાર્યકરોનો જુસ્સો બમણો થઈ જશે. બાકી તો અમે 26એ 26 સીટ જીતવાના જ છીએ.